વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલી ચાલમાં દૂષિત પાણી આવતું હોવાથી મહિલાઓ દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અકોટા મેઇન રોડ ગણપતિ મંદિર સામેની નવી ચાલમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે, જે સમસ્યાને લઈને આજે મહિલા મોરચાએ આ વિસ્તારમાં મહિલા કાઉન્સિલર ભાવનાબેન શેઠના નિવાસસ્થાને પાણીના સેમ્પલ લઈને પહોંચ્યા હતા, પરંતુ તેઓ હાજર ન હોવાથી મહિલાઓ વિલા મોડે પરત ફરી હતી. પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારની મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા કાઉન્સિલર ભાવનાબેન દોડી આવ્યા હતા. સમસ્યા પાણી ગંદુ આવે, મેં 3 દિવસ થી તા ઝાડા ઉડી થઈ ગઈ છે, મને તાવ આવે છે, આવડે દવા લઈને આવીશું. આવું બતાવ ને કઈ ગયેલા પાણી લાવા, પાણી તારું પાણી આ તારું એકદમ ગટેર નું પાણી આવે, તારું પાણી આવે એના કાર્યકર્તા એને બોલાવો, અમારે ઘર નહીં આપીએ, નહીં આપીએ, નહીં આપીએ. ચાળી પતરા ની ચાળી છે નવી આખોટા વિસ્તાર નું. આ વટલેવા આવશે ને ગામની બહુ પાણી ની બહુ સમસ્યા છે. એ 3 વર્ષ થી એવું ચાલે, પાણી જ નહીં આવતું અને આવે છે તો ગંદુ આવે છે ગટર જેવું. તો આ નવી લાઈન નાખવાનું જ કહેજો. હા મળે આવી બી આયા તા મળે બી અમને થાય, બધાને કીધું બી ચાળી વાળા ને કે ભાઈ નવી લાઈન નાખો, પણ કોઈ આવતું નહીં. વોટિંગ લેવા આવશે ને તારે અમે બી થોન સમજ એને બતાવવાનું.